नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 विषय अर्थशास्त्र चैप्टर नंबर 3 नानू अने फुगाव। आपणे बे चैप्टरनुं रिविजन जोई गया छे। आजे आपणे नानू अने फुगाव चैप्टर 3 रिविजन जोवाना छे, बराबर। अहीं 5 માર્ક્સનો હું ક્વેશ્ચન છે એનું તમને રિવિઝન બતાવીશ કે કઈ રીતે લખવાના છે અને કઈ રીતે એને આન્સર લખવાના છે અને કઈ રીતે જોવાના છે ને યાદ કઈ રીતે રાખવાના છે, બરાબર। તો પહેલો ક્વેશ્ચન છે, નાનાનો અર્થ આપી તેના કાર્યો ટૂંકમાં સમજાવો। હવે નાનું એટલે આપણને ખબર છે, બરાબર। નાનાનો અર્થ આપવાનો છે અને તેના કાર્યો ટૂંકમાં સમજાવવાનું છે। તો પહેલાં તો શું કરવાનું, જુઓ આ ચેપ્ટર તમે સ્ક્રીન પર જોઈ શકો છો। જુલાઈ 19, માર્ચ 20, ઓગસ્ટ 20, આ 2020માં પૂછાઈ ગયેલો છે, બરાબર। એટલે પહેલાં જ્યારે પણ આ ક્વેશ્ચન લખો તો પહેલાં તો સામાન્ય અર્થ લખો એનો, કે નાનાનો સામાન્ય અર્થ શું છે। તો સામાન્ય વ્યવહારમાં નાનું એટલે શું, કે સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી ચલની નોટો અને સિક્કા। શું કીધું છે, સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી ચલની નોટો અને સિક્કા, બરાબર, એવો અર્થ કરવામાં આવે છે। પરંતુ અર્થશાસ્ત્રની પરિભાષામાં નાનું શબ્દ એનાથી ઘણો વિશાળ અર્થ ધરાવે છે। અર્થશાસ્ત્રીઓએ નાનાની વિવિધ વ્યાખ્યા આપી છે। એ વ્યાખ્યાના આધારે નાનાની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય, કે નાનું એટલે મૂલ્યના માપદંડ તરીકે, વસ્તુ અને સેવાના વિનિમયમાં ચૂકવણી સાધન તરીકે, તેમજ સોદાઓ અને દેવાની પતાવટમાં બધા જેનો નિસંકપણે સ્વીકાર કરતા હોય એવું માધ્યમ, બરાબર। તમે તમારી ચોપડીમાં જોઈ શકો છો એનો અર્થ આપ્યો જ છે। પરંતુ હવે આપણે જોઈએ કે અર્થશાસ્ત્રી પ્રોફેસર માર્શલ શું કહે છે। માર્શલે આપેલી નાનાની વ્યાખ્યા શું છે, શું છે, કે કોઈપણ સ્થળે કે સમયે સંદેહ વિના કે વિશેષ તપાસ કર્યા વિના ચીજ વસ્તુઓ અને વિનિમયના જેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે તેને નાનું કહેવામાં આવે છે। શું કીધું છે, કોઈપણ સ્થળે કે સમયે, કોઈપણ સ્થળ હશે, કોઈપણ સમયે, કોઈ નિશ્ચિત સ્થળ કે સમય નથી, સંદેહ વિના અને વિશેષ તપાસ કર્યા વિના, સંદેહ પણ નથી, શંકા પણ નથી, એની કોઈ વિશેષ તપાસ પણ કરવાની નથી, ચીજ વસ્તુ અને સેવાના વિનિમયમાં જેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય, એટલે શું કરવાનું છે, ચીજ વસ્તુના બદલામાં આપણે નાનું આપીએ તો ચીજ વસ્તુઓ અને સેવાઓના વિનિમય માટે જેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે તેને શું કહેવામાં આવે છે, નાનું। આપણને ખબર છે કે પહેલાં શું હતી, સાટા પ્રથા પદ્ધતિ હતી, વિનિમય પદ્ધતિ, કે જેમાં વસ્તુના બદલે વસ્તુઓની શું થતી હતી, આપલે થતી હતી, બરાબર। પરંતુ જ્યારે સાટા પ્રથાની મર્યાદા આવી ત્યારથી શું, નાનું ઉપયોગમાં લેવાય છે, બરાબર, કે વસ્તુ અને સેવાના વિનિમયના બહોળા પ્રમાણમાં શું, નાનાનો ઉપયોગ હમણાં થાય છે, એટલે નિસંકોચપણે સંદેહ વિના ચોક્કસ સ્થળ કે ચોક્કસ સમય એના માટે જરૂરી નથી, કોઈપણ સ્થળે કોઈપણ સમય, બરાબર, સંદેહ વિના ને વિશેષ તપાસ કર્યા વગર ચીજ વસ્તુઓ કે સેવાના બહોળા પ્રમાણ વિનિમયમાં જેના બહોળા પ્રમાણમાં જે ઉપયોગ થાય છે તેને શું કહેવાય છે, નાનું કહે છે। પ્રોફેસર માર્શલ આવી રીતે કહે છે, જો ઉદાહરણ તરીકે જો સિગરેટ, શંખ, ઢોર વગેરે એ રીતે સ્વીકાર થતો હોય તો એ પણ નાનું ગણાય। એનાથી ઉલટી ચલની નોટો અને સિક્કાઓમાં વિશ્વાસ ન રહેવાથી જો લોકો વ્યવહારમાં તેમનો સ્વીકાર કરતા ન હોય તો અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ તે નાનું રહેતા નથી। આ મૂલ્યના માપદંડ અને વિનિમયના માધ્યમ તરીકે સર્વસ્વીકાર્ય હોવાનો ગુણ એ નાનાનો એક મૂળભૂત લક્ષણ છે। નાણાં તરીકે કામ આપનારી વસ્તુ વડે પોતાની બધી ચૂકવણીઓ કરી શકાશે એવો લોકોને વિશ્વાસ હોય તો જ તેઓ તે વસ્તુના નાણાં તરીકે સ્વીકાર કરે છે। લોકોનો એવો વિશ્વાસ જે વસ્તુમાં સ્થાપિત થાય એ વસ્તુ નાણાં તરીકેને રોકડમાં પ્રાપ્ત કરે છે। દાખલા તરીકે જો પ્રાચીન કાળમાં યુરોપમાં ઘેટું નાણાં તરીકે સ્વીકારતું હતું, પ્રાચીન કાળમાં યુરોપ છે એમાં શું છે, ઘેટું જે છે નાણાં તરીકે સ્વીકારાતું હતું, એ જ રીતે જગતમાં જુદા જુદા દેશોમાં જુદા જુદા સમય શંખ, છીપલા, અનાજ, કાપડ, ઢોર વગેરેનો નાણાં તરીકે ઉપયોગ થઈ ગયો છે, બરાબર। એનાથી ઉલટું દ્વિતીય વિશ્વયુદ્ધ પછીના આર્થિક કટોકટીના ગાળામાં યુરોપના અનેક દેશોમાં લોકોની સરકારી ચલણ પરનો વિશ્વાસ ઉઠી ગયો હતો। જર્મન લોકો તેમના ચલણ માર્કને બદલે અને ઇટાલીના લોકો તેમના ચલણ લીરાને બદલે અમેરિકન સિગરેટને નાણાં તરીકે સ્વીકારવામાં વધુ સલામતી અનુભવતા હતા। એ દેશોમાં સમગ્ર ચલણ વ્યવસ્થામાં આમૂલ ફેરફાર કરવામાં આવ્યા ત્યાર પછી જ લોકોને ચલની નોટો અને સિક્કાઓમાં વિશ્વાસ પુનઃસ્થાપિત થયો અને સરકારી ચલણ ફરી નાણાં તરીકે સ્વીકારાતું ગયું, બરાબર। તો આ છે સામાન્ય અર્થ એનો આપી દેવાનો, પછી તેના કાર્યો ટૂંકમાં સમજાવો। જ્યારે પણ તમે કાર્યો એને ટૂંકમાં સમજાવવાના હશો ત્યારે નાનાના કાર્યો જે તમને કીધું છે પહેલાં, બરાબર, આવી રીતે હેડિંગ મારવાના નાનાના કાર્યો, બરાબર। હેડિંગ માર્યા પછી
હેડિંગ માર્યા પછી આમ લખવાનું કે નાનાના મુખ્ય કાર્યો નીચે મુજબ છે, બરાબર. પછી પહેલાં ચાર કાર્યો જે છે એના એ સ્ટેપ બાય સ્ટેપ લખી દેવાનું. પહેલું કાર્ય વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય, બીજું મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય, ત્રીજું મૂલ્યના સંગ્રાહક તરીકેનું કાર્ય, અને ચોથું વિલંબિત ચૂકવણીના સાધન તરીકેનું કાર્ય. આવી રીતે પહેલાં ચારે ચાર પોઈન્ટ છે લખી દેવાના. અને બીજી વાત, તમારા જે આ છે મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય, બરાબર, મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય, મૂલ્યના સંગ્રાહક તરીકેનું કાર્ય, આ જે બે પોઈન્ટ છે તમને બે કે ત્રણ માર્ક્સમાં પણ પૂછે છે. ખાલી પોઈન્ટ કે નાનાના કાર્ય તરીકે મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય સમજાવો અથવા મૂલ્યના સંગ્રાહક તરીકેનું કાર્ય સમજાવો. જો તમે આ પાંચ માર્ક્સનો પોઈન્ટ આખો મોઢે કરી દો તો તમારા બે ને ત્રણ માર્ક્સના પણ ક્વેશ્ચન આમાંથી ઇઝીલી તમારે યાદ રહી જશે, બરાબર. હવે આપણે પહેલાં જોઈએ કે વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય જોઈએ, બરાબર. પહેલાં શું આવશે વિનિમયના માધ્યમ તરીકે, આટલું લખાઈ ગયા પછી આમ લખવાનું છે કે નાનાના કાર્યોનો વિસ્તારપૂર્વક નીચે મુજબ સમજે. નાનાના કાર્ય લખો, પછી પહેલાં લખો વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય. વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય લખ્યા પછી એને વિસ્તારપૂર્વક સમજાવવાનું છે. કઈ રીતે હું તમને હવે જુઓ, વિની નાનાના કાર્યો સ્ક્રીન પર તમને આપ્યા છે. નાનાના મુખ્ય કાર્યો નીચે મુજબ છે, આવી રીતે લખો. પહેલું લખો વિનિમયના માધ્યમ તરીકે. આવું લખ્યા પછી તમારે નીચેના લીટીથી એનું ડિસ્ક્રિપ્શન કરવાનું છે. શું કીધું છે? નાનું એ વિનિમયનું સર્વસ્વીકૃત માધ્યમ છે, બરાબર. નાનું શું છે? એ વિનિમયનું. વિનિમય એટલે શું? એક વસ્તુના બીજી વસ્તુની આપ લે કરવી, બરાબર, બદલામાં આપ લે કરવી. સર્વસ્વીકૃત માધ્યમ છે, તેથી નાનાનું મુખ્ય કાર્ય આર્થિક વિનિમયો માટેનું માધ્યમ પૂરું પાડવાનું છે. આર્થિક વિનિમય માટેનું, બરાબર. કોઈપણ વ્યક્તિ વસ્તુ કે સેવાનો વિનિમય નાનાના માધ્યમ દ્વારા કરી શકે છે, બરાબર. વસ્તુ કે સેવાનો વિનિમય વસ્તુના બદલામાં શું આપી શકે છે? નાના. વસ્તુ કે સેવાના બદલામાં નાના આપી શકે છે, એટલે કે વસ્તુ કે સેવાના વિનિમય નાનાના માધ્યમ દ્વારા કરી શકે છે. હવે જો દાખલા તરીકે તમે કોઈક દુકાન પર જાઓ છો અને તમને કોઈક વસ્તુ લેવી છે, તો એ વસ્તુના બદલામાં તમારે શું આપવું પડે છે? નાના, બરાબર. તો એ વસ્તુની આપલે માટે તમે વિનિમય માટે નાનાનો માધ્યમ દ્વારા ઉપયોગ કરી શકો છો. દરેક વ્યક્તિ નાનાના રૂપમાં પોતાની આર્થિક પ્રવૃત્તિનું વર્તન મેળવે છે, બરાબર. આર્થિક પ્રવૃત્તિનું વર્તન શું? નાનાના રૂપમાં મેળવે છે. તમારા મમ્મી પપ્પા જે છે, બરાબર, પપ્પા છે નોકરી પર જાય છે, બરાબર. તો એ નાનાના રૂપમાં શું પોતાની આર્થિક પ્રવૃત્તિ કરે છે, અને આર્થિક પ્રવૃત્તિના વળતર રૂપે શું મેળવે છે? નાના મેળવે છે નોકરી માટે, અને તે નાના દ્વારા પોતાની જરૂરિયાતની વસ્તુઓ ખરીદી શકે છે, ખરીદે છે, બરાબર. આપણા માટેની પણ જરૂરિયાતની વસ્તુ ખરીદે છે અને એમના માટેની પણ જરૂરિયાતની વસ્તુ ખરીદે છે, પણ કંઈ આર્થિક પ્રવૃત્તિ કરીને. તમને ખબર છે આર્થિક પ્રવૃત્તિ એટલે શું? નાનાના માધ્યમને કારણે વિનિમય અત્યંત સુગમ બની જાય છે, બરાબર. નાનાના માધ્યમને કારણે શું? વિનિમય અત્યંત સુગમ બની જાય. દાખલા તરીકે જો ખેડૂત બજારમાં અનાજ વેચીને નાના મેળવે છે, કાપડની મિલમાં કામ કરતો શ્રમિક તેને મળતા પગાર દ્વારા બજારમાંથી પોતાની જરૂરી ચીજો ખરીદે છે, બરાબર, ખરીદી શકે છે. આમ વિનિમયના સર્વસ્વીકૃત માધ્યમ તરીકે નાનું આધુનિક અર્થવ્યવસ્થામાં ખૂબ મહત્ત્વની કામગીરી બજાવે છે, બરાબર. ખેડૂત શું કરે છે? બજારમાં પોતા અનાજ ઉત્પાદન કરે છે, અને અનાજનું શું કરે છે? બજારમાં વેચીને નાના મેળવે છે, અને નાના દ્વારા શું? બજારમાંથી પોતાની જરૂરિયાતની ચીજવસ્તુઓ મેળવે છે. તો નાનું કેવું છે? આધુનિક અર્થવ્યવસ્થામાં ખૂબ ઉપયોગી છે અને સર્વસ્વીકૃત છે, બરાબર. બધે જે ચાલે એવી રીતે જો કાપડના મિલમાં કામ કરતો શ્રમિક, બરાબર, એને શું? કાપડના મિલમાં જો કામ કરે, આર્થિક પ્રવૃત્તિ કરે, તો એને પગાર મળે, અને પગાર મળે તો એ પગાર દ્વારા પોતાની ચીજ વસ્તુઓ ખરીદી શકે છે. એટલે આમ વિનિમયના સર્વસ્વીકૃત માધ્યમ તરીકે નાનું શું છે? આધુનિક અર્થવ્યવસ્થામાં ખૂબ મહત્ત્વની કામગીરી બજાવે છે, બરાબર. આ થયું એનું પહેલું કાર્ય કે વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય. પહેલું જ લખી દેવાનું, નાનું એ વિનિમયનું સર્વસ્વીકૃત માધ્યમ છે. પછી છે મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય. મૂલ્યના માપદંડ તરીકે એટલે શું છે? નાનું એ વસ્તુ કે સેવાના મૂલ્યનો માપદંડ છે. જેમ કાપડ મીટરમાં, દૂધ લીટરમાં, અનાજ ગ્રામમાં માપી શકાય છે, તેમ વસ્તુ કે સેવાનું મૂલ્ય નાનાના એકમોમાં માપી શકાય છે. આપણને ખબર છે કાપડ સેવા મીટરમાં માપવામાં આવે છે. એક મીટર, બે મીટર, 200 મીટર, 100 મીટર. એ દૂધ લીટરમાં 5 લીટર, 10 લીટર, 15 લીટર, બરાબર. એવી જ રીતે અનાજ શું? ગ્રામમાં અથવા કિલોગ્રામમાં માપી શકાય છે. તેમ વસ્તુ કે સેવાનું મૂલ્ય નાનાના શું માધ્યમથી એકમોમાં માપી શકાય છે, રૂપિયા કે પૈસા, બરાબર. તો વસ્તુ વિનિમયની પદ્ધતિમાં દરેક વસ્તુનું મૂલ્ય બીજી
અગણિત વસ્તુઓની તુલનામાં આંકવાનું રહેતું. નાનાના ઉપયોગથી એ મુશ્કેલી દૂર થઈ ગઈ છે. પહેલાં શું હતું, વસ્તુ વિનિમયની પદ્ધતિમાં, એટલે વિનિમય કે સાટા પ્રથા પદ્ધતિમાં શું હતું કે દરેક વસ્તુનું મૂલ્ય બીજ અગણિત વસ્તુઓની તુલનામાં આંકવાનું રહેતું હતું. એટલે અનાજના બદલામાં કાપડ લેવા, કાપડ મૂકવામાં આવતો હતો, કાપડના બદલામાં જો ચપ્પલ જોઈતો તો ચપ્પલ લેવાનું, તો વસ્તુઓનું વિનિમય થતું, એક વસ્તુ દ્વારા બીજી વસ્તુનું, એની તુલના આંકવામાં રહેતું. હવે નાનાના ઉપયોગથી એ શું મુશ્કેલી દૂર થઈ. દરેક વસ્તુ કે સેવા નાનાના રૂપમાં ચોક્કસ મૂલ્ય ધરાવતી હોવાથી જુદી જુદી વસ્તુ અને સેવાના મૂલ્યની તુલના કરવાનો પ્રશ્ન રહેતો નથી. જ્યારથી નાનું વિનિમયના માધ્યમ તરીકે સર્વસ્વીકૃત પામ્યું છે ત્યારથી મૂલ્યના માપદંડમાં ચોકસાઈ અને નિશ્ચિતતા આવી છે. નાનામાં દરેક વસ્તુનું મૂલ્ય વ્યક્ત થયેલું હોય છે અને એ મૂલ્ય બધી વ્યક્તિઓ માટે કેવું હોય છે, સરખું હોય છે. તમને આ વસ્તુ હમણાં નહીં સમજ પડે, જ્યારે વિનિમય પદ્ધતિની તમે મર્યાદા સમજશો ત્યારે તમને ખબર પડશે કે મૂલ્યના માપદંડ તરીકે સર્વસ્વીકૃત નાનું આવ્યું છે ત્યારથી મૂલ્યના માપદંડમાં ચોકસાઈ અને શું નિશ્ચિતતા આવી છે. તો આ થયું તમારું બીજું કાર્ય. બરાબર, આપણે ચાર કાર્યો જોવાના છે, વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય, મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય. હવે ત્રીજું કાર્ય છે મૂલ્યના સંગ્રાહક તરીકેનું કાર્ય, સંગ્રહ કરવો મૂલ્યનો. બરાબર, પહેલાં વિનિમય પદ્ધતિ હતી તો આના બદલા વસ્તુના બદલામાં વસ્તુનો સંગ્રહ કરવો મુશ્કેલ હતું, પરંતુ જ્યારે તે આર્થિક આધુનિક અર્થવ્યવસ્થામાં નાનું સર્વસ્વીકૃત બન્યું છે ત્યારથી શું એનું સંગ્રહ કરવું ઇઝી થયું છે. બરાબર ને, કે નાના સ્વરૂપમાં વસ્તુ અને સેવાઓનો મૂલ્યનો સંગ્રહ થઈ શકે છે. નાશવંત વસ્તુઓની જેમ નાનું સડી જતું નથી, કારણ કે આપણને ખબર છે આપણે વસ્તુના બદલામાં વસ્તુ લેતા હતા તો અમુક વસ્તુઓનું સંગ્રહ કરવું કેવું છે, મુશ્કેલ છે. પરંતુ જો નાનાના માધ્યમથી તમે વસ્તુ અને સેવાઓનું વિનિમય કરો તો નાનો શું છે એ સંગ્રહ કરવું ઈઝી છે. બરાબર ને, નાશવંત વસ્તુની જેમ એ સડી જતું નથી, નાનું ટકાઉ હોવા છતાં ભારેકમ વસ્તુઓની જેમ તેનો સંગ્રહ કરવાનો અવગઢરૂપ બનતું નથી. નાનાનો લાંબા સમય સુધી સંગ્રહ થઈ શકે છે અને તે વજનમાં હલકું હોવાથી તેની હેરફેર સરળતાથી થઈ શકે છે. આપણને ખબર જ છે લાંબા સમય સુધી તો આપણે બેંકમાં પણ રાખી શકીએ છીએ, ફિક્સ ડિપોઝિટમાં પણ રાખી શકીએ છીએ અને વજનમાં હલકું છે એટલે આપણે લઈને પણ ફરી શકીએ છીએ. નાનાના સ્વરૂપમાં બચત કરવાનું સુગમ બને છે, બચત કરી શકાય. બરાબર, બચત કરવાનું સુગમ બને છે. ઘણીવાર વસ્તુ ઊંચી કિંમતે ખરીદી લેવાને બદલે નાના બચાવી રાખીને વસ્તુની કિંમત નીચી ઉતરે ત્યારે તેની ખરીદી કરી શકાય છે. આ એક બેનિફિટ ફાયદો છે એનો સંગ્રહ તરીકે. બરાબર, અમુક વસ્તુના ભાવ ઘણા ઊંચા હોય છે તો આપણે શું, આપણે નાનાને તો બચાવી શકીએ છીએ, બચત કરી શકીએ છીએ, એનો સંગ્રહ કરી શકીએ છીએ. આ એક હશે સડી પણ જવાનો નથી, બરાબર, કે ભારેખમ પણ નથી કે એને સંગ્રહ કરવાનો અવગઢરૂપ બને. બરાબર, તો જ્યારે વસ્તુની કિંમત ઊંચી કિંમતે ખરીદી લેવાના બદલે આપણે શું કરી શકીએ છીએ, નાના બચાવી રાખીને વસ્તુની કિંમત જ્યારે નીચી ઉતરે ત્યારે તેને ખરીદી કરી શકાય છે. આ મૂલ્યના સંગ્રહ તરીકે નાનાની કામગીરી અનેક રીતે અત્યંત ઉપકારક બની રહે છે. એટલે બીજા શબ્દોમાં નાના એ ખરીદ શક્તિનો શું છે, સંગ્રહ છે. બરાબર, પહેલું કાર્ય હતું વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય, બીજું મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય અને ત્રીજું શું હતું, મૂલ્યના સંગ્રહક તરીકેનું કાર્ય. મેં તમને કીધું તેમ આ જે બે પોઈન્ટ છે, મૂલ્યના માપદંડ તરીકેનું અને મૂલ્યના સંગ્રાહક તરીકેનું કાર્ય, એ તમને 2 માર્ક્સ કે 3 માર્ક્સમાં પૂછાશે, 2 માર્ક્સમાં પણ પૂછાશે કે મૂલ્યના માપદંડ તરીકેનું નાનાનું કાર્ય સમજાવો અથવા મૂલ્યના સંગ્રાહક તરીકે નાનાનું કાર્ય સમજાવો. ટીક કરી લેજો. બરાબર, હવે ચોથો પોઈન્ટ છે વિલંબિત ચૂકવણીના સાધન તરીકેનું, વિલંબિત ચૂકવણી. બરાબર, લાંબા ગાળાની લેણદેણ માટે નાનું એ ઉત્તમ સાધન છે. બરાબર, તમે વિલંબિત એટલે વિલંબ થઈ શકે છે તો એના ચૂકવણી કરી શકાય છે. બરાબર, લાંબા ગાળાની લેણદેણ હોય એ માટે નાનું એ શું છે, ઉત્તમ સાધન છે. લોકોને નાનાનો વિશ્વાસ હોવાથી નાના દ્વારા દેવાની ચૂકવણી સરળતાથી થઈ શકે છે. ટકાઉ વસ્તુઓ પણ લાંબા ગાળાની વપરાશથી ઘસાઈ જાય છે. બરાબર, આપણે વસ્તુના બદલામાં વસ્તુ લઈએ તો જો ટકાઉ વસ્તુની લાંબા ગાળા સુધી રાખી શકાય નહીં, વપરાશથી એ શું ઘસાઈ જાય છે. તેથી એવી વસ્તુઓના માધ્યમમાં લાંબા ગાળાની લેણદેણ કરવામાં આવે તો એ વસ્તુ પાછી આપવામાં શું થાય છે, આવે ત્યારે લેણદારને નુકસાન અને અસંતોષ થવાની શક્યતા છે. એટલે નાનાના સ્વરૂપમાં કરાતી મુદ્દતી ચૂકવણીમાં આવો અસંતોષ થવાનો પ્રશ્ન રહેતો નથી, કારણ કે નાનું શું છે, ઘસાઈ પણ જવાનું નથી. બરાબર, અને શું, સડી પણ જવાનું નથી. એટલે લેણદારની ચૂકવણીમાં આવો અસંતોષ થવાનો પ્રશ્ન રહેતો નથી, કારણ કે નાનાનો લાંબા સમય સુધી સંગ્રહી શકાય છે, તેમજ તેનું મૂલ્ય પ્રમાણમાં સ્થિર રાખી શકાય છે. બરાબર, આ રીતે તમારા આ 4 કાર્યો પતી ગયા છે.
અને છેલ્લે તમારે સમાપન તરીકે લખવું પડશે કે નાનું એ શું છે, આધુનિક અર્થવ્યવસ્થાનું વિનિમયનું સર્વસ્વીકૃત સાધન છે, એટલે નાનાનું કાર્ય ઘણું મહત્ત્વનું છે. બરાબર, આવી રીતે સમાપન લખીને તમે તમારો ક્વેશ્ચન શું કરી શકો છો, સ્ટોપ કરી શકો છો. તો આ એક ક્વેશ્ચન છે, તમારે જોવાનું છે, વાંચવાનું છે, ઇઝી છે, એકદમ સિમ્પલ છે. બરાબર, અને મોઢે કરી નાખવાનું છે, યાદ રાખવાનું છે. નહીં સમજ પડે તો વોટ્સઅપ મેસેજ કરજો, કંઈક પણ ક્વેરી હશે તો હું કહીશ તમને. બરાબર, અસ્તુ, આભાર.